વિદ્યાર્થીઓ, આજે આપણે HTMLમાં BR ટેગ વિશે વાત કરીશું. BR ટેગ જ્યાં મૂકવામાં આવે ત્યાર પછીનું લખાણ નવી લીટીમાં જાય છે, પણ એના માટે હવે નવા નવા વેબ પેજ નહીં બનાવતા, જે બનાવ છે એમાં જ તમને શીખવાડું છું. ફાઇલ ઓપન કરું છું, નોટપેડ ખોલીને ઓલ ફાઇલ્સ કરી દેવાનું. બનાવેલું ફ્રી ટેગ ઓપન કરું છું. હવે તમે અહીં આગળ જુઓ કે તમારે ક્લિક ધ ફોર્મેટ મેનુ, એ પછીનું લખાણ નવી લીટીમાં લઈ જવું છે તો તમારે ત્યાં ક્લિક કરવાનું અને ટેગ લખવાનું BR. BR એ ખાલી ટેગ છે, એમ્પ્ટી ટેગ છે. એ પ્રમાણે વેન યુ ફિનિશ મેકિંગ ફોન્ટ સિલેક્શન, પછી અલ્પવિરામ છે ત્યાં આગળ BR લખી દો, તો તમે ત્યાર પછીનું લખાણ નવી લીટીમાં જોઈ શકશો. આ ફાઇલને હવે સેવ નહીં કરતો, સેવ એઝ કરું છું અને નવું નામ આપું છું, માય BR ટેગ. પાછળ શું લખવાનું? HTML.html લખવાનું. માય ડોક્યુમેન્ટમાં સેવ થાય છે. એ ટાઇટલ બારમાં જુઓ તમે, માય BR ટેગ લખીને આવી ગયું. હવે આ ફાઇલ મિનિમાઇઝ કરીએ છીએ. ઇન્ટરનેટ એક્સપ્લોરર પહેલેથી ચાલુ કરી રાખ્યું છે એટલે ત્યાં ટાસ્ક બારમાં ઇન્ટરનેટ એક્સપ્લોરર પર ક્લિક કરીશ. હવે ફાઇલ પર ક્લિક, ઓપન પર ક્લિક, બ્રાઉઝ પર ક્લિક, કર્સરને નીચે ખસેડીએ આપણે જ્યાં આપણું ફાઇલનું નામ હશે ત્યાં. માય BR ટેગ તમને ના પંચાશે, માઉસ પોઇન્ટર છે ત્યાં ક્લિક કરું છું. ઓપન, ફરી ઓકે પર ક્લિક. જુઓ ફોર્મેટ મેનુ, પછી BR ટેગ લખેલું એટલે એન્ડ ધેન ક્લિક ફોન્ટ, બીજી લીટીમ જતું રહ્યું. સિલેક્શન પછી BR ટેગ લખેલું એટલે ક્લિક ઓકે, નવી લીટીમ જતું રહ્યું. બરાબર, સારું. હવે આપણે સ્ટાઇલની વાત કરીએ. બોલ્ડ, ઇટાલિક, અંડરલાઇન ઇફેક્ટ આપવી છે તો કેવી રીતે આપીશું? તો નોટપેડમાં જે પેજ ખુલ્લું છે એને જ ખુલ્લું રહેવા દઈએ અને જેને બોલ્ડ કરવું છે, દાખલા તરીકે હાઉ ટુ ડુ આઈ ઓપન નોટપેડ, આને તમારે બધી ઇફેક્ટ આપવી છે. તો અહીંયા આગળ શરૂઆતમાં બોલ્ડ માટે બી ટેગ લખી દો. અને જ્યાં આગળ ઘાટાની અસર પૂરી થતી હોય ત્યાં ફરી એન્ડ બી, યુગ્મ ટેગ છે. હવે ઘાટું કર્યું, મથાળું છે એટલે એની નીચે અંડરલાઇન કરવી છે, તો શરૂઆતના બી ટેગ પછી અથવા તો એની આગળ તમે આઈ ટેગ, યુ ટેગ લખો, યુ અંડરલાઇન, બી એટલે બોલ્ડ. લખાણને ત્રાંસુ કરવું છે તો બીજા લખાણને આપણે ત્રાંસુ કરીએ. ક્લિક ટુ ઓપન નોટપેડ, તો શરૂઆત ક્લિક, આગળ ક્લિક, આઈ ઇટાલિક, ત્રાંસાની અસર જ્યાં પૂરી કરવાની હોય ત્યાં જ કર્સર લઈ જવાનો અને આ એન આઈ ઇટાલિક લખી દો. હવે દર વખતે આપણે ફાઇલ સેવ એઝ આપીશું એટલે શું, ફાઇલનું પેલા અમુક જે મુખ્ય જે હેડિંગ છે એ બધા ટેગ છે એ એનાઈએ દે લખું. સ્ટાઇલ માય સ્ટાઇલ ટેગ પાછળ ડોટ HTML. હવે
અહીંયા આગળ આપણે સુધારો કરીએ ટાઇટલમાં, માઇન્ડ સ્ટાઇલ. ગુડ ડાર્લિંગ, અંદર લાઈન આપણું ટાઇટલ બારનું લખાણ છે. નોટપેડ માં નહીં પણ ઇન્ટરનેટ એક્સપ્લોરર માં કે બીજા કોઈ પણ બ્રાઉઝર. હવે ફાઇલ સેવ કરું છું, હવે આને મિનિમાઇઝ કરી દઈએ. ઇન્ટરનેટ એક્સપ્લોરર ઓપન કરીએ, ફાઇલ પર ક્લિક, ઓપન પર ક્લિક, બ્રાઉઝ, ફાઇલ નામ સર્ચ કરો. માય સ્ટાઇલ ટેબ નામ પર ક્લિક, ઓપન, ઓકે પર ક્લિક અને જુઓ કાચું અંડરલાઈન અને થોડું ત્રાસું દેખાશે. સારું, હવે બાકીના વિડીયો ધીમે ધીમે અપલોડ કરતો રહીશ. તમને મજા આવે તો મને આપણા વોટ્સઅપ ગ્રુપમાં મેસેજ કરજો.